નમસ્તે પ્રિય દર્શક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજના આપણા વિડીયોમાં આપણે શ્રી ગરુડ પુરાણનો આઠમો અધ્યાય જેનું નામ છે આતુર દાન નિરૂપણ તેનું શ્રવણ કરીશું ગરુડજીએ શ્રી ભગવાનને પ્રશ્ન કર્યો કે હે પ્રભુ હે કેશવ જે મનુષ્યે માત્ર પુણ્યકર્મો જ કરેલા હોય તેના પુત્રે કે કુટુંબીએ તેના મૃત્યુ બાદ ઉત્તરક્રિયા કયા પ્રકારે કરવી જોઈએ શ્રી ભગવાન બોલ્યા હે ગરુડ કાળ ચેતવણી આપ્યા પછી જ આવે છે વૃદ્ધાવસ્થામાં વ્યાધિગ્રસ્ત થયેલા મનુષ્ય પોતાના બંને કાનમાં આંગળી નાખી દબકાર સાંભળવો જો તે અવાજ ન સંભળાય તો પોતાનો અંતકાળ નજીકમાં જ છે એમ સમજવું પછી તેણે સ્નાન કરી શાલિગ્રામને પૂજવા અને નૈવેદ્ય ધરાવવું યથાશક્તિ બ્રાહ્મણોને દાન કરવું જો અંત સમયે તે જીવાત્માના મુખમાંથી હાય હાયને બદલે હરીહરિ એમ ભગવાનના નામનું સ્મરણ થાય તો તેના સર્વ પાપો બળી જાય છે તેની મરણ પથારી આગળ બેઠેલા સગા સંબંધીઓએ તેને દશ અવતારના નામ તથા ભગવાનના સહસ્ત્ર નામ સંભળાવતી વખતે જેના મુખમાં ભગવાનનું નામ છે તેના માટે યમરાજ ધર્મરાજ પ્રસન્ન થઈ પોતાના દૂતોને આજ્ઞા આપે છે જે જીવાતમાં અંત સમયે ભગવાનનું નામ બોલતો કે સાંભળતો હોય તેને સ્પર્શ કરવો નહીં પણ જે હાય હાય કરતો હોય તેને મારી પાસે લઈ આવજો માટે દરેક મનુષ્ય પોતાની જીવિત અવસ્થામાં અને અંત સમયે ભગવાન નારાયણનું નામ સ્મરણ કર્યા કરવું જોઈએ જે મનુષ્ય ગીતા વાંચે કે સાંભળે છે તેને મુક્તિ મળે છે જો મરનાર અંત સમયે સંકલ્પ કરી વેદના જ્ઞાતા બ્રાહ્મણને વાછરડી સહિત ગાય આપે અને તેના મૃત્યુ પછી તેનો પુત્ર પણ જે કંઈ દાન કરે તે સર્વ અક્ષય થાય છે અંત સમયે અને ગ્રહણના સમયે કરવામાં આવેલા દાનનું ઘણું મોટું ફળ મનાય છે પૃથ્વી અને ગાયના દાનનો મહિમા પણ ઘણો મોટો છે જે જીવાતમાં એક હાથે ધરતીનો સ્પર્શ કરી બીજા હાથે લોહ એટલે કે લોખંડનું દાન કરે છે તેને કદી વિકટ યમમાર્ગ જોવો પડતો નથી જે જીવાતમાં ગુપ્તદાન કરે છે તેના ઉપર ભૂવલોક ભૂલોક અને સ્વર્ગમાં વસનારાઓ સદા પ્રસન્ન રહે છે જેનામાં ભૂમિદાન કરવાની શક્તિ ન હોય તે ગૌદાન કરી ઉત્તમ ફળની પ્રાપ્તિ કરી શકે છે તીર્થયાત્રા કરતી વખતે ગૌદાન કરનારને સહસ્ત્ર ગણું ફળ મળે છે દરેક જીવાત્માએ મૃત્યુ વખતે પડતા દુઃખના નિવારણ અર્થે રુદ્રધેનુનું દાન કરવું ઋણ ચૂકવવા માટે ઋણધેનુનું દાન કરવું અને મોક્ષ પ્રાપ્તિ અર્થે મોક્ષધેનુનું દાન કરવું જોઈએ અંતમાં વેતરણી ધેનુનું દાન કરનારને યમમાર્ગે જવું પડતું નથી આ સર્વ દાનો સુપાત્ર બ્રાહ્મણને અપાય તેનું ધ્યાન રાખવું હે ગરુડ નરકલોકમાં આવેલી વૈતરણી નદી તરવા માટે ગાય જોઈએ તે માટે કાળી ધોળી કે રાતી ગાયના શીંગડાને સુવર્ણના પતરાથી અને પગની ખરીઓને રૂપાથી મઢી દેવા જોઈએ ગાયને દોહવા માટે કાંસાનું પાત્ર રાખવું જોઈએ પછી ગાય પાસે કપાસિયા રાખી તેની પાસે ત્રાંબાનું વાસણ રાખી એક વસ્ત્ર મૂકવું હવે કાસાનું જે પાત્ર રહેલું હોય તેમાં ઘી નાખી તેની પાસે યમરાજની સોનાની મૂર્તિ રાખી તેની પાસે લોહદંડ રાખવો તે પછી ત્યાં એક ખાડો ખોદી તેમાં જળ ભરી તેમાં શેરડીના સાઠાની નાવ બનાવી તેને વસ્ત્રો વેટાળી જળમાં રાખવી તે નાવમાં યમરાજની મૂર્તિ રાખવી પછી ગાયનો સંકલ્પ કરી પ્રાર્થના કરવી કે ભૌસાગરમાં ડૂબેલા અને ત્રિવિધ તાપથી અકળાતા મારો તમે ઉદ્ધાર કરો હું તમને યથાશક્તિ દક્ષિણા સહિત વૈતરણીનું દાન કરું છું તેનો આપ સહર્ષ સ્વીકાર કરો હે વૈતરણી વિકટ યમમાર્ગે મારે આવવું પડે ત્યારે હે ધેનુકા તમારામાંથી સુખરૂપ તરી જવા આ દાન કરું છું તો તમે મારી રક્ષા કરજો આમ બોલી ભક્તિપૂર્વક દાન કરવું જીવાત્માએ જે દાન પુણ્ય કર્યા હોય તે જ યમમાર્ગમાં આગળ આવી તેને રાહત આપે છે જે મનુષ્ય પોતાના પિતા નિમિત્તે ધર્મ કાર્યમાં ધન ખર્ચે તો તે સહસ્ત્ર ગણું થાય છે બહેનના નિમિત્તે પુણ્યદાનમાં ખર્ચેલું ધન દસ સહસ્ત્ર ગણું અને ભાઈના નિમિત્તે ખર્ચેલું ધન અક્ષય ફળ આપે છે એ મનુષ્યને અંતકાળે યમદૂતોનો ભય રહેતો નથી કહે છે કે હાથે તે સાથે મનુષ્યે જે પોતાના હાથે દાન પુણ્ય કર્યું હોય ભક્તિનું ભાથું બાંધ્યું હોય તે જ તેને અંત સમયે કામ આવે છે જેવી કરણી કરી હોય તેવા ફળ ભોગવ્યા વિના છૂટકો જ નથી ઇતિ શ્રી ગરુડપુરાણે સારોદ્ધારે આતુર દાન નિરૂપણ નામનો આઠમો અધ્યાય અહીંયા સમાપ્ત થાય છે દર્શક મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને કમેન્ટ અવશ્ય કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો ફરી મળશું આપણે શ્રી ગરુડપુરાણના નવમા અધ્યાય સાથે ત્યાં સુધી નમસ્તે